સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરમાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી યુનિટી ઓફ ગાંધીનગર સંસ્થા દ્વારા ઉજવણી કરવામાં આવી. તો ગાંધીનગરના શહેરીજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. તો 133મી જન્મજયંતિને લઈને 133 કિલોની કેક કાપવામાં આવી. નાના બાળકોના હાથે કેક કપાવી જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરી. તો દ્રશ્યો સામે આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી યુનિટી ઓફ ગાંધીનગર સંસ્થા દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. બાબા સાહેબ જન્મજયંતિની ગાંધીનગરમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. તો ગાંધીનગરના શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યા. 133મી જન્મજયંતિને લઈને 133 કિલોની કેક કાપવામાં આવી અને નાના બાળકોના હાથે કેક કપાવી આ જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરી. તો બાબા સાહેબ જન્મજયંતિની ગાંધીનગરમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબ આંબેડકરને યુનિટી ઓફ ગાંધીનગર સંસ્થા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરના શહેરીજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. બીજી તરફ 133મી આ જન્મજયંતિ છે બાબા સાહેબ આંબેડકરની. તો 133 કિલોની કેક પણ કાપવામાં આવી. તો બાળકોના હાથે આ કેક કપાવી જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરી. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. બાબા સાહેબ જન્મજયંતિની ગાંધીનગરમાં ઉજવણી કરવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પુષ્પાંજલિ અર્પણ કરી. યુનિટી ઓફ ગાંધીનગર સંસ્થા દ્વારા ઉજવણી કરવામાં આવી. ગાંધીનગરના શહેરીજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી. 133મી આ જન્મજયંતિને લઈને 133 કિલોની કેક કાપવામાં આવી. તો બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર, તેમનો આજે જન્મદિવસ છે અને આ જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરમાં ઉજવણી કરવામાં આવે છે. ઠેર ઠેર તેમની ઉજવણી કરવામાં આવી છે જન્મજયંતિની. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી. તો યુનિટી ઓફ ગાંધીનગર સંસ્થા દ્વારા ઉજવણી કરવામાં આવી.